ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આપણું પ્રથમ પ્રકરણ ભારત વસ્તીનું વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની ચર્ચા કરતા, જેની અંદર આપણે છેલ્લે વાત કરી હતી તો કે વંચિત સમૂહોનું વૈવિધ્ય, જેમાં ખાસ કરીને વંચિત સમૂહોની અંદર આપણે જોયું તો કે ભારતની અંદર ત્રણ પ્રકારના જે વંચિત સમૂહોનો સમાવેશ થાય છે એમાં એક જોયું હતું એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ, એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને છેલ્લે આપણે વાત કરતા હતા અન્ય પછાત વર્ગ. એમાં ખાસ કરીને અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબલ એટલે કે અનુસૂચિત જનજાતિ, ખાસ કરીને આદિવાસીઓ તરીકે આપણે ઓળખીએ છીએ કે જેના વસ્તીનું વૈવિધ્યનો આપણે અભ્યાસ કર્યો હતો. તો કે એ મુજબ ભારતની અંદર સૌથી વધારે આદિવાસીઓની વસ્તી ધરાવતું રાજ્ય એટલે કે મિઝોરમ, જ્યારે સૌથી ઓછી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર. એવી જ રીતે ગુજરાતની અંદર વાત કરીએ તો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધારે આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો આદિવાસીઓનો જિલ્લો એટલે કે ભાવનગર. ત્યારબાદ આપણે વાત કરતા હતા રાષ્ટ્રીય એકતા. તો કે રાષ્ટ્રીય એકતા એ દેશ માટે અનિવાર્ય પરિબળ છે. તો કે જેનાથી વર્તમાન સમયની દેશ સામેની જે કેટલાક પડકારો છે, જેમ કે નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ જેવા પ્રશ્નો દેશની અખંડતા સામે પ્રશ્નો ઊભા કરે છે, જેને આપણે દેશની રાષ્ટ્રીય એકતા મજબૂત કરી અને એને આપણે નિવારી કરી શકીએ છીએ. ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ રાષ્ટ્રીય એકતા એટલે શું. તો કે રાષ્ટ્રીય એકતા વિશે જુદા જુદા મહાનુભાવોએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. તો કે જ્યારે ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય એકતા સંમેલન ભરવામાં આવ્યું ત્યારે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ છે, જેનાથી દેશના બધા જ લોકોના દિલની અંદર એકતાની ભાવના, સમાન નાગરિકત્વનો અનુભવ અને એક નાગરિક તરીકેની નિષ્ઠા અને દેશ પ્રત્યેનો પ્રેમ એ વ્યક્ત થાય છે. આપણા સમાજશાસ્ત્રી જીએસ ધુરીએ પોતાના પુસ્તકની અંદર રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું છે કે રાષ્ટ્રના લોકોની અંદર એકતા, દ્રઢતા, સંબંધનો ભાવ વગેરે જેવી બાબતો અને જે લોકોના હૃદયની અંદર એક સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના સાથે જોડાયેલું છે. આવી જ રીતે આપણા વિનોબા ભાવે કે જે આપણા પ્રખ્યાત યુગ પુરુષ તરીકે પણ જેમને ઓળખવામાં આવે છે, એવા વિનોબા ભાવે પણ શું કીધેલું છે તો કે રાષ્ટ્રીય એકતા એક ભાવાત્મક એકતા છે કે જે ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢતાની ભાવનાઓ રજૂ કરે છે, જે એક દેશના બધા જ નિવાસીઓ પોતાની અભિવ્યક્તિ, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં મદદ કરી અને પોતે એક જ છે એવી ભાવના રજૂ કરે છે. તો કે ત્યારબાદ હવે જોઈએ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો એટલે કે દેશની અખંડિતતા અને એકતાને વધારવાના અથવા વધારતા પરિબળો કે જેનેથી બધા જ દેશના નાગરિકો પોતે એક જ છે અથવા એક જ દેશના નાગરિક છે એવી લાગણી પેદા કરે છે. એમાં પહેલું જ જોઈએ ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળ એટલે ભારતના જે પ્રદેશ અથવા વિસ્તારની જે રચના રહી એ દેશની અંદર સૌપ્રથમ તો રાષ્ટ્રીય એકતાની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો કે ભારતના ભૂ રાજકીય એકતાનું દર્શન અને સભાનતા પરાપૂર્વથી થઈ ગયેલા ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ ધરાવતા. તો કે તેમને પોતે ભારતીય લોકોની અંદર અથવા ભારતના બધા જ લોકો એક જ છે એવી ભાવના મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો. તો કે આપણા સંસ્કૃત સાહિત્ય, ઋગ્વેદ, ભૌગોલિક વગેરેની અંદર ભારતની ભૌગોલિક સભાનતા અને એની એકતાની અભિવ્યક્તિ રજૂ થઈ છે. તો કે ભારતના જે શાસનકર્તાઓ હતા એમને પણ ભારતવર્ષ, ચક્રવર્તી, એકાધિરાજ વગેરે જેવા નામો ધારણ કરી અને ભૌગોલિક એકતાના દર્શન કરાવે છે. તો કે ભારતની અંદર જુદા જુદા સ્થળે આવેલા મંદિરો, પવિત્ર નદીઓ,
पहाड़ों वगैरह भारतीय लोकोना शू करे छे एकबीजा साथे जोड़वानुं काम करे छे। तो के जेमो आपणे जोईए तो के धर्मस्थळोनी यात्रा रमणीय अने हवा खावाना स्थळोनी मुलाकातना कारणे एक स्थळथी बीजा स्थळना लोको एकबीजाना परिचयमां आवे छे अने एना कारणे एकतानी लागणी ए मजबूत थाय छे। भारतनी भौगोलिक रीते जोईए तो के सीमाडाओ पूर्वनी अंदर असम मणिपुरथी लई અને પૂર્વની અંદર ગુજરાત સોરી પશ્ચિમની અંદર ગુજરાત સુધી ફેલાયેલી છે। તો કે આમ ભારત એ 32 લાખ ચોરસ કિલોમીટર સરેરાશ 32 લાખ કરતાં વધારે પણ 64 લાખ કિલોમીટરની અંદર આવેલો છે। તો કે જેમો અત્યારે તો 125 કરોડ કરતાં પણ વધારે જનસમૂહ છે। તો કે આવા આપણા વિશાળ ભૂમિભાગની અંદર અસંખ્ય મેદાની વિસ્તારો પહાડી નદીઓ અને જંગલ અને અન્ય ભૌગોલિક વિવિધતા ધરાવતા સ્થળો આવેલા છે। તો કે ઐતિહાસિક રીતે જોઈએ તો કે ભારત એ અનેક નાના મોટા રાજ્યોની અંદર વિભાજિત છે, છતાં પણ બધા એક જ દેશના ભાગ છે એવી લાગણીના કારણે ભૌગોલિક રીતે બધા એકતાની લાગણી અનુભવે છે। ત્યારબાદ જોઈએ હવે ભારતનું બંધારણ। તો કે દેશની એકતા વધારવાનું બીજું મહત્વનું અંગ બન્યું તો ભારતનું બંધારણ। તો કે આપણા બંધારણે પણ દેશના તમામ લોકોને એક સાથે જોડી અને એ રાષ્ટ્રીય એકતા વધારવાનું મહત્વનું કામ કર્યું। તો કે ભારતનો બંધારણ એ ભારતનો એક એવો લેખિત દસ્તાવેજ છે કે ભારતના અંદર કે તમામ સંઘ રાજ્યોને જોડી અને એક અખંડ રાજ્યની સ્થાપના કરે છે કે જે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે સ્થાપિત કરે છે। ભારતનું બંધારણ ન્યાય સ્વતંત્રતા અને સમાનતાના પાયા ઉપર રચાયેલું છે, એટલે કે ભારતના તમામ લોકોને સમાન અધિકારો અને સમાન કહીએ કે ફરજો એટલે કે સમાન હકો પ્રાપ્ત થયેલા છે। તો કે એનાથી તમામ દેશના જે નાગરિકોને એક જ દેશના નાગરિક હોવાની લાગણી વધારે મજબૂત બને છે। તો કે બંધારણના માધ્યમથી ભારતનો કોઈ પણ નાગરિક ભારતના કોઈ પણ ભાગની અંદર વસવાટ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ જઈ પોતાનો ધંધો અને વ્યવસાય કરી શકે। આમ એક જ દેશ તરીકે અને એક જ દેશના નાગરિક તરીકેની લાગણી એ મજબૂત બનાવી અને એકતાના દર્શન થાય છે। ત્યારબાદ જોઈએ નાગરિકની ફરજો। તો કે ભારતના બંધારણની અંદર સમાવેશ કરવામાં આવેલી નાગરિકોની ફરજોના માધ્યમથી પણ દેશની એકતાની અંદર વધારો થાય છે। તો કે એમાં આપણે જોઈએ તો કે આપણા બંધારણની અંદર જે ફરજો આપવામાં આવેલી એમાં જોઈએ તો કે રાષ્ટ્રને વફાદાર રહેવું, તેવા આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો। ત્યારબાદ બીજી આપણી ફરજ જોઈએ તો કે આઝાદીની લડતની અંદર પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને આપણે સન્માનિત કરી અને એને ઉદ્દેશ્ય રહેવું। ત્યારબાદ જોઈએ તો ભારતનું સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરી અને એનું રક્ષણ કરવું, દેશની રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી। આ ઉપરાંત ભારતના તમામ લોકોની અંદર સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાનો વિકાસ કરવો, ભારતની તમામ સ્ત્રીઓ પણ ગૌરવપૂર્ણ સ્થિતિની અંદર જીવી શકે એવો વ્યવહાર કરવો। તો કે આવી ફરજોએ પણ દેશના નાગરિકો પ્રત્યે સમાનની લાગણી મજબૂત બનાવે। ત્યારબાદ જોઈએ કાયદા। તો કે ભારતે બંધારણ દ્વારા જે કાયદાઓની રચના કરી છે એ કાયદાઓના પરિણામે પણ દેશની અખંડિતતા અને એકતાનો વધારવાની અંદર મહત્વનું પાસું સાબિત થયું। તો કે ભારતની અંદર શાંતિ સ્થપાય અને દરેક લોકો એટલે કે દરેક વર્ગ જ્ઞાતિ કુર્મ વચ્ચેનો સંઘર્ષ અટકે એવા કાયદાઓ, રાષ્ટ્રીય એકતાને વિરોધી હોય એવા પરિબળો અટકાવતા, અપૃશ્યતા નિવારણ, ચૂંટણીની આચારસંહિતા વગેરે દ્વારા એટલે કે વગેરે જેવા કાયદાઓના કારણે પણ દેશની અખંડિતતા મજબૂત બને છે। ત્યારબાદ જોઈએ લોકશાહી પ્રણાલી।
तो के भारते अपनावेली लोकशाही प्रणालीए पण देशनी एकता वधारवानी अंदर महत्वनु योगदान पूरु पाड्यु। तो के भारते पोतानी लोकशाहीनी अंदर भारतना तमाम नागरिक एटले के जेनी उम्र 18 वर्षथी वधारे छे एवो कोईपण भारतीय नागरिक के जे नादार ना होय एवो कोईपण नागरिक चूंटणी दीठ एक मत आपवानी अने पोतानी उम्मीदवारी वधारवानी जे केटलीक बंधारणनी जोगवाई प्रमाणे दरेक नागरिक ने अधिकार आपेलो छे। तेनाथी दरेक व्यक्ति ने पोते आ देशनो एक भाग छे अने पोते ए शासननी अंदर ए भाग धरावे छे एवी लागणी पैदा थाय छे। तो के जेनाथी पोते कोईपण पक्षने द्वारा अथवा अपक्ष द्वारा पण पोतानो मत ए रजू करी शके छे। तो के आम कोईपण ज्ञाति जाति धर्म के प्रदेशना मतदारों ने आकर्षवानुं कार्य चूंटणी द्वारा करी अने देशनी एकता अने अखंडता ने मजबूत बनावानुं कार्य राष्ट्रीय पक्षों पण करता होय छे। तो के जे अंते देशनी एकता लावानी अंदर महत्वनुं योगदान पूरुं पाड़े छे, जेमो संसद होय के विधानसभा के पछी स्थानिक स्वराज्यनी चूंटणी होय ए लोकशाही प्रणाली राष्ट्रीय एकता सर्जवानी अंदर महत्वनुं परिबळ छे। त्यारबाद जोईए तो राष्ट्रीय पर्व अने राष्ट्रीय सन्मान। तो के राष्ट्रीय पर्व एटले शुं? तो के आपणा राष्ट्रीय तहेवारो के जेनी अंदर आपणे देश प्रेम अभिव्यक्त थाय छे अथवा देश प्रत्येनो जे गौरव आपणे रजू करीए छीए, तो के आवा प्रसंगो अने पर्वो दरमियान जे आपणा सांस्कृतिक कार्यो अने विविध सेनानी परेडो अने एना द्वारा आपणी एकताना दर्शन आપણોને વધારે સ્પષ્ટ થાય છે। આ ઉપરાંત ભારતીય ફિલ્મ ઉદ્યોગ હોય, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોની અંદર રાષ્ટ્રીય એકતાનો પ્રતિબિંબ પડે છે। આ ઉપરાંત શાળા કે કોલેજની અંદર ચાલતી સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા સંઘ એટલે કે NNS અને નેશનલ ક્રેડિટ કોર એટલે કે NCC જેવી પ્રવૃત્તિઓના કારણે રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો એ સામાન્ય પ્રજા સુધી પહોંચે છે। આ ઉપરાંત ભારત સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારામાં આવતા આપવામાં આવતા રાષ્ટ્રીય સન્માનોથી પણ દેશની એકતાની અંદર વધારો થાય છે। જેમ કે જોઈએ કે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ જેવા નાગરિક એવોર્ડો, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ્ર એવોર્ડ વગેરે જેવા રમત ગમત ક્ષેત્રે આપવામાં આવતા એવોર્ડ એટલે કે પારિતોષિક। આ ઉપરાંત સેનાના એવોર્ડોની વાત કરીએ તો કે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડો અને આ ઉપરાંત સાહિત્યિક ક્ષેત્ર પણ સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્યિક પારિતોષિક જેવા એવોર્ડોના કારણે દેશના નાગરિકોને પોતે એક દેશના વિશિષ્ટ પ્રધાન બદલ જે પોતાનું સન્માન કરવામાં આવે છે એના કારણે દેશની પ્રત્યેની તેમની એકતાની અંદર વધારો થાય છે। ત્યારબાદ જોઈએ રમતગમતની પ્રવૃત્તિઓ। તો કે રમતગમતની પ્રવૃત્તિઓ પણ દેશના લોકોને પોતાની એકતા વધારે જાગૃત કરવાની અંદર મહત્વનું યોગદાન આપે છે। કે જેમ કે ભારતની અંદર હોકી, ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી જેવી રમતો ભારત એ વિશ્વની અંદર જે પણ ખેલાડીઓ પોતાનું ભારત પ્રત્યે પોતાનું પ્રદાન કરે તો કે એનાથી ખેલાડીની ભાષા, પ્રદેશ કે કોમ કોઈ પણ હોય પણ એ એક ભારત વતી જ આગળ વધી રહેલો અથવા ખેલી રહ્યો એવી ભાવનાથી ભારતીય લોકો એકતાના દર્શન કરાવે છે। તો કે આ ઉપરાંત રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમી રમતો, ખેલ મહાકુંભ વગેરે રમતોની અંદર એક ભારતીય અને ખેલકૂદની ભાવના લોકોની જાગૃત થાય છે। તો કે જેનાથી વધારે ને વધારે પ્રમાણની અંદર દેશની એકતાની અંદર ઉમેરો થતો જાય છે। ત્યારબાદ જોઈએ સમૂહ સંચારના માધ્યમ। હવે સમૂહ સંચારના માધ્યમ એટલે શું? તો કે આપણે ઘણીવાર એને દૂર સંચારના માધ્યમો અથવા જેનાથી
લોકોનો લોકમત જાળવી શકાય છે એવા માધ્યમ. દાખલા તરીકે એમાં આપણે જોઈએ તો કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન્સ વગેરે, તો કે એનાથી દેશની એકતા વધારવાની અંદર અનેક ગણી મદદ મળી રહે છે. તો કે ટેલિવિઝન અને અન્ય જગ્યા ઉપર દર્શાવવામાં આવતા કાર્યક્રમોથી દેશની એકતા, સાર્વભૌમ ભાવ, દેશભક્તિ વગેરે લઈને આવતી ધારાવાહિકો, ફિલ્મો, સમૂહગાન, સમૂહ નૃત્ય, આ ઉપરાંત સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનના ઉજવના વિવિધ કાર્યક્રમો જે ટીવી અથવા અન્ય જગ્યાએ દર્શાવવામાં આવે છે, જેનાથી દેશની એકતાની માટે પ્રેરણારૂપ કાર્ય થાય છે. આ ઉપરાંત આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ જેવા સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મો કે અન્ય સમાચાર જેવા કાર્યક્રમો વણી લઈ અને એ પ્રત્યે લોકોને જાગૃત કરી અને દેશની એકતા વધારવામાં મદદ થાય છે. ત્યારબાદ વાત કરીએ વાહન વ્યવહારના સાધન. તો કે વાહન વ્યવહારના સાધનો કેવી રીતે, તો કે વાહન વ્યવહારના સાધનોના માધ્યમથી આટલા આપણા વિશાળ દેશને લોકોને જોડવાનું સરળતાથી માધ્યમ પૂરું પાડે છે. તો કે જેનાથી વિવિધ પ્રદેશના વૈવિધ્ય ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં બહુ ઝડપથી આવે છે અને પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે અને એક ભારતીય તરીકેની પોતાની ઓળખ વધારે સ્પષ્ટ બને છે. તો કે એમાં પણ કહીએ કે જગતનું સૌથી મોટું રેલવે નેટવર્ક એટલે કે ભારત ધરાવે છે. તો કે જે સમગ્ર દેશને જોડવાનું કામ કરે છે. સરેરાશ એવું કહેવામાં આવે છે કે દરરોજના ભારતની અંદર લગભગ 2-3 લાખ જેટલા મુસાફરો એ ટ્રેનની યાત્રા કરે છે. તો કે ટ્રેન એ ભારતના દરેક પ્રદેશો અને ભાગોને જોડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિમાન સેવા પણ ભારતના અનેક નાના મોટા શહેરોને જોડી અને ઝડપથી એકબીજાને સ્થળાંતરની અંદર પણ મદદ કરે છે, જેનાથી વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ, પ્રવાસન સ્થળનો ઝડપી વિકાસ થયો અને એના પરિણામ સ્વરૂપ દેશના એક સ્થળથી બીજા સ્થળના લોકો એકબીજાના પરિચયની અંદર બહુ ઝડપથી આવે અને દેશની એકતાની અંદર વધારો થાય. છેલ્લે મિત્રો વાત કરીએ તો હવે પરસ્પરાલંબન અને સહયોગીકરણ. હવે પરસ્પરાલંબન એટલે શું? તો કે આજીવિકા અથવા એકનો બીજા ઉપરનો આધાર એટલે કે પરસ્પરા લંબન. તો કે આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાય સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓનો યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ વધવાથી જે વર્તમાન સમયની અંદર પરંપરાગત વ્યવસાયો તૂટવા લાગ્યા છે અને એની જગ્યાએ આંતરિક પરસ્પરા લંબન જે ગ્રામ સુધી હતું એની જગ્યાએ ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વિસ્તર્યું છે. તો કે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોના કારણે ગામનું જે સંયોજીકરણ એટલે કે ગામ પૂરતું જ જે લોકોનું એકબીજાની મદદથી પોતાનું જીવન ચાલતું હતું એની જગ્યાએ અમુક પ્રદેશ અને વિશાળ દેશના વિશાળ ક્ષેત્ર સુધી એ વિસ્તર્યું છે. તો કે એના કારણે પણ દેશના લોકો એકબીજાના સંપર્કમાં બહુ ઝડપથી આવ્યા. તો કે આની સારી બાબત એ પડી કે અપૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદ જેવા બંધનો ધીરે ધીરે હવે તૂટવા લાગ્યા છે. તો કે હાલ એવા ઘણાય વ્યવસાયો છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કુમનું એકબીજાનું પરસ્પરાલંબન જોવા મળે છે. તો કે આમ વ્યવસાયો પણ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે દેશની એકતા વધારવાનું મદદરૂપ થાય છે અને દેશના લોકોને એકબીજાની અંદર નજીક એટલે કે એકબીજાની નજીક લાવવાનું કાર્ય કરે છે. તો કે આમ આપણે જોયું કે દેશની એકતા એ વર્તમાન સમયની અંદર જે દેશ સામે પડકારો છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય એકતા વધારી અને એનો હલ લાવી શકાય છે. મિત્રો આ સાથે જ આપણું આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ અને આપણું પ્રકરણ પણ સમાપ્ત કરીએ છીએ. તમારે એનું સ્વાધ્યાય તમારે ગૃહ કાર્યના ચોપડાની અંદર લખવાનું રહેશે, જે નિયત સમય જ્યારે કહેવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોલ કરી અને એનું માર્ગદર્શન મેળવી શકો છો.